नमस्कार विद्यार्थी मित्रों, फरी वार वेदम कैरियर एकेडमी में आपनो हार्दिक स्वागत करूँ छूँ। तो लास्ट लेक्चर में आपणे जैविक क्रियाओं जे चैप्टर छठू से धोरण दस नू विज्ञान अने टेक्नोलॉजी नू आ चैप्टर में आपणे शीखी गया के जे आपणे ऊर्जा मेळवीए छीए ए केटलीक प्रक्रियाओं द्वारा आपणे આપણને આપણા શરીરને મળે છે અને આ શરીર જે મેળવી અને આપણી વૃદ્ધિ અને વિકાસ કરે છે। તો જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો કે ઈજા કે તૂટવાની જે પ્રક્રિયાઓ હોય એને રોકવા માટે આપણું શરીર છે, આપણા કોષ છે, એ જાળવણીનું ક્રિયા કરે છે। આ જાળવણીની ક્રિયા જે હોય तो के एवी बधीज प्रक्रिया के सामूहिक रीते जाळवणीनुं कार्य करे छे। तो आवी प्रक्रिया ने आपणे जैविक क्रियाओं कहेशुं। तो आवी जैविक क्रियाओं जे छे एमां आपणे पोषणनी वात करी हती, त्यारबाद श्वसननी वात करी हती, त्यारबाद प्रसरणनी वात करी हती, त्यारबाद वहनतंत्रनी वात करी हती अने छेल्ले आपणे मळोत्सर्जननी वात करी हती। तो आ लेक्चरमां आपणे जे ऊर्जा आपणे कई रीते मेळवीए छीए एनो वात करीशुं अने प्रकाश संश्लेषणनी क्रिया कई रीते थाय छे एनी पण वात करीशुं। तो सौ प्रथम तो आपणे जे आपणे रोजिंदी जीवनमां जे थती प्रक्रियाओ छे, जेम के आपणे दोड़वुं, चालवुं, साइकल चलावी, तो आ बधी जे रासायणिक प्रक्रियाओ छे, मतलब के आ बधी आपणी प्रवृत्ति छे, एमां आपणे ऊर्जानी जरूर पड़े छे। तो आ ऊर्जा छे ए शरीर मां निरंतर रीते शरीर आपणी आ ऊर्जानो उपयोग करे छे, जेथी करीने जे आ ऊर्जा छे ए वपराई जाय छे, खर्चाई जाय छे। तो आ ऊर्जा ने आपणे कई रीते मेळवी? तो के आपणे जे देखीती न होय एवी प्रवृत्ति करीए त्यारे आपणी ऊर्जा वपराय खरी? तो के हा, ज्यारे आपणे सूता होईए कि जेथी आपणे देखीती रीते प्रवृत्ति नथी करता, परंतु आपणे सूता होईए त्यारे पण आपणी ऊर्जानो वपराश थाय छे। तो जो विद्यार्थी मित्रों, आपणे रोजिंदी प्रवृत्तिओ जे छे साइकल चलावी, दौड़वू, तो आ बधी जे प्रवृत्ति छे एमां पण आपणे ऊर्जा खर्च करीए छे। त्यारबाद आपणे एवुं समझ्या के रोजिंदी जीवनमां प्रवृत्ति न करता होय अने ए पण देखीती रीते प्रवृत्ति न करता होय तो एमां आपणी ऊर्जानो व्यय थाय खरो? तो के हा, ए आपणी ऊर्जा एमां पण खर्च थाय छे। आपणी ऊर्जा खर्च थाय छे। त्यारबाद आपणी ऊर्जा जे छे ए ત્યારબાદ આપણે જ્યારે આપણું શરીર જે છે એ વૃદ્ધિ અને વિકાસ કરે છે, ત્યારબાદ આપણા શરીરમાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, જેના દ્વારા આપણને ઊર્જા અને આપણે આપણું શરીર છે એ વિકાસ પામે છે। તો આવામાં પણ આપણી ઊર્જા ખર્ચાય છે। તો આ ઊર્જાને આપણે કલેક્ટ કરવા માટે, એટલે કે આપણે ઊર્જા બનાવવા માટે, એટલે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ જેમાંથી કાર્બોદિત પદાર્થ હોય એનું વિઘટન થઈ અને નાના નાના સરળ સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે, જેથી કરીને આપણા શરીરને ઊર્જા પૂરી પડે છે। તો
હવે તો કે આપણે કઈ રીતે ખોરાક ગ્રહણ કરીએ એટલે કે સજીવ પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે તો આપણે આગળ ભણી ગયા છીએ કે આપ જે સજીવો હોય એ ભિન્ન ભિન્ન રીતે સજીવો ખોરાક ગ્રહણ કરે છે તો આપણે ઊર્જાની જરૂર સતત ને સતત સમાન રીતે આપણે ઊર્જાની જરૂર પડે છે તો આ જે ઊર્જા હોય એમાં આપણે સૌ પ્રથમ તો ઊર્જા કઈ રીતે મેળવી શકાય તો કે જે અમુક સજીવો હોય એ કાર્બનિક પદાર્થોમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક પોતે જાતે જ બનાવે છે તો આવી જે બધી આવા બધા જે સજીવો હોય એમાં અમુક બધી જ પ્રકારની લીલી વનસ્પતિઓ આવે છે તો આ જે કહેવાય આને કહેવાય સ્વયંપોષી સજીવો તો બીજા પ્રાણીઓ કઈ રીતે ખોરાક ગ્રહણ કરે તો કે બીજા પ્રાણીઓ હોય એ જટિલ અણુઓ ખોરાક તરીકે લે છે આ જટિલ અણુઓ હોય એ સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેમાં ભાગ ભજવતા જૈવિક ઉદ્દીપકો જે ઉદ્દીપકો હોય એ જૈવિક ઉદ્દીપકો હોય એ જટિલ સ્વરૂપ હોય એમાંથી એ નાના નાના સરળ સ્વરૂપમાં ખોરાકના કણોનું રૂપાંતરિત કરે છે તો આ જૈવિક ઉદ્દીપકોને શું કહેવાય છે તો કે ઉત્સેચક કહેવામાં આવે છે આ ઉત્સેચક દ્વારા જ આપણા જટિલ સ્વરૂપમાંથી નાના નાના સરળ સ્વરૂપમાં આપણો ખોરાકનું વિઘટન થાય છે તો એને ઉત્સેચક કહેવામાં આવે છે તો જે વિષમ જે પ્રાણી પોષણ પદ્ધતિ ધરાવતા સજીવો હોય એનું અસ્તિત્વ ટકાવવા માટે આમ કહીએ તો એ સ્વયંપોષી જે સજીવો હોય એના ઉપર જ આધાર રાખે છે તો આ જે સ્વયંપોષી જે છે એ સજીવોમાં બધા જ પ્રકારની લીલી વનસ્પતિ આવે છે તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવીએ એ આપણે આગળ જોશું તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તો કે એવી પ્રક્રિયા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પાણીનો ઉપયોગ કરી અને ક્લોરોફિલ દ્વારા સજીવો જે લીલી વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે તો અને આ જે કાર્બોદિત પદાર્થ બને છે એને પોતાની અમુક જે છે અમુક જે ઊર્જા છે એ પોતે ખર્ચી નાખે છે શ્વસનમાં અને ત્યારબાદ અમુક જે છે ઊર્જા અથવા કાર્બોદિત પદાર્થો એને પોતાનામાં એ સંગ્રહિત કરે છે અને એને આપણે ખોરાક દ્વારા પણ આપણે ગ્રહણ કરીએ છીએ તો જુઓ પ્રકાશ સંશ્લેષણ જે છે એ કઈ રીતે થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓ ભેગા થાય ત્યારબાદ 12 અણુઓ જે છે એ પાણીના ભેગા થાય છે અને વનસ્પતિ હોય એ ક્લોરોફિલની હાજરીમાં ખાસ યાદ રાખજો ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશની મદદ વડે કાર્બોદિત પદાર્થ વનસ્પતિ બનાવે છે અને આ જે કાર્બોદિત પદાર્થ જે બને એ પોતે સંચિત એટલે કે સંગ્રહ કરે છે અને 6 અણુઓ જે છે એ ઓક્સિજનના 6 અણુઓ મુક્ત કરે છે અને પાણીના પણ 6 અણુઓ મુક્ત કરે છે આ પ્રકાશ સંશ્લેષણનું જે રાસાયણિક સમીકરણ કહી શકાય આ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સમીકરણ છે તો 6 અણુઓ કાર્બન ડાયોક્સાઇડના અને 12 અણુ જે છે એ પાણીના અને ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં C6H12O6 જે ગ્લુકોઝનું અણુસૂત્ર છે ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6 અને વત્તા 6 અણુ ઓક્સિજનના અને 6 અણુ
પાણીના બનાવે છે. તો આ જે કાર્બોદિત ગ્લુકોઝ બને છે, કાર્બોદિત જે સંયોજન બને છે એ વનસ્પતિઓમાં સ્ટાર્ચ કે મંડકણ સ્વરૂપે સંગ્રહિત થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વનસ્પતિમાં શેના દ્વારા સંગ્રહિત થાય છે? તો કે સ્ટાર્ચ કે મંડકણ દ્વારા સંગ્રહિત થાય છે. મંડકણ સ્વરૂપે સંગ્રહિત થાય છે. ત્યારબાદ વાત કરું તો આવી જ પ્રક્રિયા શરીરમાં બહુકોષીય સજીવોમાં પણ થતી હશે. અને એમાં જે સંગ્રહ તરીકે થાય છે, આ પ્રવૃત્તિ દ્વારા જે બને છે જે કોઈ પણ વસ્તુ, તો એ ગ્લાયકોજન દ્વારા સંગ્રહિત થાય છે, એના સ્વરૂપે સંગ્રહિત થાય છે. શેમાં? તો કે પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો આ જે પ્રકાશ સંશ્લેષણ જે છે, તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ ત્રણ તબક્કામાં થાય છે. સૌ પ્રથમ તો જે વનસ્પતિ હોય, લીલી વનસ્પતિ, એમાં રહેલું ક્લોરોફિલ, જે ક્લોરોફિલ હોય એ પ્રકાશ ઊર્જાનું શોષણ કરે છે. હવે પ્રકાશ ઊર્જાનું શોષણ તો થાય છે પહેલા તબક્કામાં, તો આને કહી શકાય પહેલો તબક્કો. ફર્સ્ટ તબક્કામાં સૌ પ્રથમ તો લીલી વનસ્પતિ હોય એ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરે છે. ત્યારબાદ વાત કરું તો બીજા તબક્કામાં શું થાય છે? તો કે તબક્કો સેકન્ડ, એમાં તો કે પ્રકાશ ઊર્જાનું જે શોષણ થયું હોય એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે. અને રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે ત્યાં એક પાણીના વિઘટન થાય છે. એટલે કે પાણી જે હોય એનું વિઘટન થાય, પાણીનું વિઘટન થાય અને હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓમાં વિભાજન થાય છે. એટલે કે બીજા તબક્કામાં પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને પાણી હોય એનું વિઘટન થાય અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બને છે. ત્યારબાદ તબક્કો ત્રણ જે છે એ તબક્કો જે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત જે આપણો સંયોજન બને છે એનું રિડક્શન કરે છે. તો આ ત્રણ તબક્કાઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરી થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સ્વયંપોષી જે લીલી વનસ્પતિઓ હોય શેના દ્વારા પોતાનો ખોરાક બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. અને એમ પણ પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા થતી લીલી વનસ્પતિમાં પોષણ સમજાવો. તો આ ત્રણ તબક્કા જે છે એના દ્વારા આપણે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ ત્રણેય તબક્કા એક પછી એક થાય એવું જરૂરી નથી. તો આપણે આગળ એક વિડિયો જોશું અને એના આધારે આપણે પ્રકાશ સંશ્લેષણ સમજવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા આપણે સમજ્યા છે, ત્રણ તબક્કામાં સૌ પ્રથમ તો પ્રકાશનું શોષણ કરે છે ક્લોરોફિલ દ્વારા, ત્યારબાદ પ્રકાશનું જે શોષણ થયું એટલે કે પ્રકાશ ઊર્જા જે હોય એને રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે અને પાણીના અણુનું વિઘટન થાય છે, એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે, અને ત્યારબાદ કાર્બોદિત જે હોય એનું રિડક્શનમાં કન્વર્ટ થાય છે. આ ત્રણ તબક્કામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આ વિડિયો દ્વારા એને સમજીએ. તો ફોટોસિન્થેસિસ હોય, ફોટોસિન્થેસિસ જે છે એ સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં થશે, બરાબર? તો જુઓ, સૌ પ્રથમ તો આ જે ફોટોસિન્થેસિસ હોય એમાં એક જે છે બાળક એ જુએ છે.
तो आपणे फोटोसिंथेसिस समझशुं। तो सौ प्रथम तो जे फोटोसिंथेसिस छे ए ग्रीक वर्ड छे, एमां फोटो अने सिंथेसिस एटले के कई रीते जे प्रकाश संश्लेषण द्वारा वनस्पति पोतानो खोराक बनावे छे ए आपणे समझशुं। तो फोटोसिंथेसिस में तो जे जे खो जे वनस्पति होय ए प्रकाश संश्लेषणनी क्रिया ज्यारे करे छे अने पोतानो खोराक बनावे छे तो ए कई रीते बने छे ए ज आपणे अहींया जोवानुं छे। एमांथी फोटो एटले प्रकाश अने सिंथेसिस एटले के रासायणिक प्रक्रिया, आ बंने वर्ड भेगा थई अने फोटोसिंथेसिस बने छे। तो सनलाइट होय एटले के सूर्यप्रकाश, फोटोसिंथेसिस जे प्रक्रिया थती होय एमां त्रण वस्तुनी जरूर पड़े छे, एक तो सूर्यप्रकाश, त्यारबाद कार्बन डायोक्साइड अने त्यारबाद पाणीनी जरूर पड़े छे। तो जुओ कार्बन डायोक्साइड जे छे पाणी जे वनस्पति होय ए एना पर्णमां कार्बन डायोक्साइड संपूर्णपणे शोषण थाय छे अने त्यारबाद पाणी क्यांथी मेळशे तो के मूळ द्वारा पोते वनस्पति होय ए पाणीनुं શોષણ કરશે અને પોતાનો ખોરાક બનાવે છે। તો જુઓ અહીંયા પર્ણ આપેલું છે, આ પર્ણ દિવસ દરમિયાન ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશનું શોષણ કરશે, એટલે કે જે આ જે પર્ણ હોય એ પ્રકાશનું ક્લોરોફિલની મદદ વડે પ્રકાશ ઊર્જાનું રૂપાંતર કરશે અને શોષણ કરશે। તો આ જે સ્ટ્રોમા એટલે કે હરિત કણ હોય એમાં વાયુ રંધ્ર આવેલા હોય છે, એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે। તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હરિત કણ દ્વારા શોષણ પામે છે, એટલે કે વાયુ રંધ્ર દ્વારા તે શોષણ પામશે જે આ હરિત કણ આવેલું છે। હરિત કણમાં ક્લોરોફિલ આવેલું હોય છે, ક્લોરોફિલ હોય એ કાર્બનના અણુનું શોષણ કરશે। ત્યારબાદ મેં તમને કીધું હતું કે પાણી હોય એનો ઉપયોગ કરી અને સનલાઇટ દ્વારા ક્લોરોફિલની હાજરીમાં આપણે C6H12O6 જે કાર્બોદિત પદાર્થ હોય એટલે કે ગ્લુકોઝ બનશે અને ઓક્સિજન અને પાણીના અણુ છૂટા થશે। તો જો આ વાયુ રંધ્ર દ્વારા જ એનો વિનિમય થશે, ઓક્સિજન જે છે એ વાયુ રંધ્ર દ્વારા બહાર નીકળી જશે અને એ વાતાવરણમાં આવી જશે અને ત્યારબાદ જે અમુક જે ખોરાક બનેલો હોય છે એ વનસ્પતિ પોતે સંચિત કરશે અને પોતાનો વિકાસ અને વૃદ્ધિ કરશે। તો જુઓ તમે જોઈ શકો છો કે આ બધા ગ્લુકોઝ હોય એને સંચિત કરશે એના મૂળમાં, તો જુઓ અહીંયા સંચિત થાય છે અને વનસ્પતિ હોય એ પોતાનો ખોરાક હોય છે ક્યાં સ્વરૂપે સંચિત કરે છે, તો કે સ્ટાર્ચ દ્વારા સંચિત કરે છે। તો ફોટોસિન્થેસિસની વ્યાખ્યા આપણે કહીએ તો કે પ્રકાશ જે ક્લોરોફિલ હોય એની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડના અણુનો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો આ પ્રક્રિયાને કહેવાય ફોટોસિન્થેસિસ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકાશ સંશ્લેષણનો વિડીયો જોયા બાદ મેં તમને કીધું હતું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ ત્રણ તબક્કામાં થાય છે। તો ક્લોરોફિલ દ્વારા ફર્સ્ટ તબક્કો, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ થવું, ત્યારબાદ
बीजो तबक्को जे छे ये आ प्रकाश ऊर्जा जे छे एनु रासायणिक ऊर्जा में रूपांतर करशे अने पाणीनु विघटन थशे अने एमांथी हाइड्रोजन अने ऑक्सिजन मुक्त थशे। त्यारबाद त्रीजो तबक्को जे छे ये कार्बोदित जे पदार्थो होय एमां एनु रिडक्शन थशे रिडक्शन करशे। तो आज त्रण तबक्का में जे प्रकाश संश्लेषण की क्रिया थाय छे ए बधी वनस्पतिओ में नथी थती, अलग अलग रीते थाय। जेम के जे रण में उगती वनस्पति होय एमां सौ प्रथम तो शुं थशे तो के रण में जे उगती होय रण में उगती वनस्पति ए हुं करशे तो के रात्रि दरमियान सौ प्रथम तो कार्बन डाइऑक्साइड नो उपयोग करी अने एक मध्यवर्ती संयोजन बनावे छे। आ मध्यवर्ती संयोजन जे बन्यू एनु ये दिवस दरमियान मध्यवर्ती जे संयोजन बन्यू छे ई कोनी हाजरी में तो के क्लोरोफिल नी हाजरी में कार्बोदित में रूपांतर करशे एटले के कार्बोदित रूपांतर करशे एटले के पोतानो खोराक जाते बनावी लेशे। तो आ रण में जे उत्पन्न उगती जे वनस्पति छे ए छेल्ला तबक्कानो पहला उपयोग करे छे। जुओ तो के रात्रि दरमियान CO2 नो उपयोग करी मध्यवर्ती संयोजन बनावे छे एटले के कार्बन डाइऑक्साइड नुं रिडक्शन कार्बोदित जे छे ए रिडक्शन करशे। त्यारबाद दिवस दरमियान क्लोरोफिल ने हाजरीमां पोतानो खोराक बनावशे। तो आपणे एक प्रवृत्ति द्वारा क्लोरोफिल नी हाजरी आवश्यक छे परणमां एनी आपणे एक प्रवृत्ति करीए। तो जो विद्यार्थी मित्रों सौ प्रथम तो एक क्रोटोन नो छोड़ लेवानो छे आज एक क्रोटोन एटले आने मनी प्लांट एटले अथवा एक मनी प्लांट जे तमे घर में जोयेली ज होय छे धनवेल एना पर्णों केवा होय छे तो के अमुक जग्याए लीला होय छे अने अमुक जग्याए सफेद होय छे। तो शुं ज्यां लीलो भाग छे त्यां हाजरी सूचवे छे क्लोरोफिल नी जे आपणे प्रवृत्ति द्वारा समझवानी छे। तो ए जे मनी प्लांट लीधो आपणे क्रोटोन नो छोड़ एने 2-3 दिवस आपणे अंधारामां मूकवानो छे। त्यारबाद एन तो 2-3 दिवस जे अंधारामां मूके छे એટલે કે જે એની અંદર જે સ્ટાર્ચ હશે સંગ્રહ પામેલું જે સ્ટાર્ચ હશે એ બધું વપરાય જશે એની ઊર્જામાં અને એનો વિકાસ થશે। તો ત્યારબાદ એને 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે। 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે। તો આ 6 કલાક સૂર્યપ્રકાશમાં રાખીએ જેથી કરીને ફરીથી એ જે છોડ છે એ સ્ટાર્ચ બનાવશે ક્લોરોફિલની હાજરી લઈ અને સ્ટાર્ચમાં રૂપાંતર કરશે। તો ત્યારબાદ એ જે છોડ હોય એમાંથી એક પર્ણ તોડવાનું છે અને નોટબુકમાં આપણે નોંધી લેવાનું છે। નોંધવાનું છે જેથી કરીને આપણું જે પર્ણ જે છે
એમાં કઈ ફેરફાર થયેલો હોય એ આપણને જોવા મળે કે આપણે જે પહેલા જે છોડનું માત્ર એક પર્ણ જે લીધું હતું એમાં કઈ ફેરફાર થયો કે નહીં એ જોવા મળે અને આપણને આપણે એક તારણ ઉપર આવી શકીએ. તો આ જે ભાગ જે છે એ ક્લોરોફિલ ધરાવે છે. આ જે ભાગ છે એ આપણું ક્લોરોફિલ ધરાવે છે. ત્યારબાદ જે આ પર્ણ જે એક લીધું એને આપણે એક વોટ એક પાણી ભરેલા પાત્રમાં એને ગરમ કરવાનું છે. આ જે પાણી ભરેલું પાત્ર જે છે એમાં આ પર્ણને ગરમ કરવાનું છે. તો જુઓ આ જે પાણી ભરેલા પાત્રમાં આ પર્ણને ગરમ કર્યા બાદ આ પર્ણને ફરીથી આપણે પાત્રની બહાર કાઢી લેવાનું છે. ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે આ પર્ણ જે છે એને પર્ણને ઉકળતા પાણીમાં ગરમ કરવાનું છે. એટલે કે ઉકળતા પાણીમાં એને મૂકવાનું છે. પર્ણને ઉકળતા પાણીમાં ગરમ કરવાનું, ત્યારબાદ પર્ણને બહાર કાઢી લેવાનું. ત્યારબાદ પર્ણ જે છે પર્ણને બહાર કાઢી લેવાનું. અને તેને આલ્કોહોલ ભરેલા પાત્રમાં મૂકી અને ફરીથી ગરમ કરવાનું છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જે આલ્કોહોલ જે હોય આલ્કોહોલ વોલેટાઇલ પ્રકૃતિ ધરાવે છે, જેથી કરીને આલ્કોહોલ ભરેલા પાત્રમાં પર્ણને મૂકવાનું તો છે, પણ આ જે આલ્કોહોલ ભરેલું પાત્ર છે એને એક બીજા પાત્રમાં મૂકવાનું છે. તો આ જે છે એમાં પાણી ભરવાનું છે. તો હવે આ જે છે એ આલ્કોહોલ છે અને ત્યારબાદ આ જે છે એ પાણી છે. તો આપણે શું લેવા, આપણે વોટર બાથ બનાવવો પડે, કારણ કે આલ્કોહોલ જે છે એ વોલેટાઇલ પ્રકૃતિ ધરાવે છે, મતલબ કે બહારથી સળગી શકે છે. એટલે તો જે હવે જે પાત્ર જે આ આલ્કોહોલમાં પર્ણ મૂકેલું છે એને ખૂબ જ ગરમ કરવાનું છે, જેથી કરીને પર્ણનો રંગ કેવો થઈ જવો જોઈએ, સફેદ થઈ જવો જોઈએ. ત્યારબાદ આ પર્ણને બહાર કાઢવાનું છે અને પર્ણને બહાર કાઢ્યા બાદ એને આયોડિન ભરેલા પાત્રમાં મૂકવાનું છે. તો આ જે છે એ આયોડિન છે. ત્યારબાદ આયોડિન ભરેલા પાત્રમાં પર્ણને મૂકવાનું છે. એટલે કે ત્યારબાદ પર્ણને બહાર કાઢીને આયોડિન
भरेला पात्र में मुकवामा आवे छे। अने आ आयोडीन भरेला पात्र में थी फरी थी प्रण ने बाहर काढ़वानू छे, आयोडीन थी साफ करी नाखवानू छे। त्यार बाद आ प्रण ने फरथी आपणे फरी थी आ जे प्रण होय छे एने पात्रनी बहार काढ़ी अने फरी थी आपणे एने आयोडीन थी साफ करी नाखवानू छे। अने आपणे जोवानू छे कि ज्यां ज्यां क्लोरोफिल हतुं त्यां स्टार्च बन्युं हतुं अने स्टार्च जे छे ई ब्लेक स्पॉट बनी गया छे। ज्यां ज्यां स्टार्च छे एटले के ज्यां ज्यां क्लोरोफिल छे ए बधुं केवुं थई गयुं छे, तो के काळुं काळा रंगनुं बनी गयुं छे। तो ज्यां ज्यां स्टार्च छे ज्यां क्लोरोफिल हशे त्यां आयोडीन लागे एटले आयोडीन जे छे ए स्टार्च ने, तो जे आयोडीन होय ई स्टार्च ने ब्लेक बनावे छे। आयोडीन ने हाजरी जे स्टार्च ने हाजरी होय ई आयोडीन द्वारा हाजरी एनी सूचवी शके छे। आयोडीन एटले आपणे एने वापरीए छे आयोडीन ने। तो अहींथी एवुं साबित थाय के प्रकाश संश्लेषणनी क्रियामां क्लोरोफिलनी हाजरी अचूक होवी जोईए। एना आ प्रवृत्ति उपरथी आपणे प्रश्नो सोल्व करिए। तो सौप्रथम पहेलो प्रश्न छे, छोड़ने 2 થી 3 દિવસ અંધારામાં મૂકતા શું થાય છે? તો કે ખબર છે આપણને કે 2 થી 3 દિવસ કાર્બન ડાયોક્સાઇડ મળવાનો નથી, પ્રકાશ મળવાનો નથી। કાર્બન ડાયોક્સાઇડ તો ચાલો ને મળી જશે, પરંતુ પ્રકાશ મળશે નહીં। જો પ્રકાશ નહીં મળે તો એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય એટલે જે છોડ હોય એમાંથી જે સ્ટાર્ચ પોતે સંગ્રહ કરી હશે એ બધું વપરાઈ જશે, આથી એને અંધારામાં મૂકવામાં આવે છે। ત્યારબાદ પરણોને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી આ બીકરને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકતા શું થાય છે? તો કે પરણોને જ્યારે આલ્કોહોલના દ્રાવણમાં મૂકીએ છીએ અને એને પાછું વોટર બાથમાં મૂકીએ છીએ ત્યારે પરણોનો રંગ હોય એ કેવો થઈ જાય છે? તો કે સફેદ થઈ જાય છે, પરણ એકદમ સફેદ રંગનું થઈ જાય। જ્યારે પરણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો હોય છે? તો કે પરણ જે છે એ લીલા રંગનું હતું, એમાં થોડા અંતરે તો ક્લોરોફિલ હતું જ તે। તો એ જે ક્લોરોફિલ જે છે એ આલ્કોહોલના પાત્રમાં મૂકીએ છીએ ત્યારે એ પાછું દ્રાવણમાં ભળી જાય છે, અને દ્રાવણનો રંગ કેવો બનાવે છે? તો કે લીલા રંગનો બનાવે છે। આયોડીન દ્રાવણની ઉપયોગિતા શું છે? તો કે આયોડીન જે છે એ સ્ટાર્ચની હાજરી સૂચવે છે। તો આયોડીન દ્રાવણની ઉપયોગિતા શું છે? તો કે હાજરી આયોડીન સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે જાણવા માટે આપણે આયોડીનનું દ્રાવણ ઉપયોગમાં લઈએ છીએ। ત્યારબાદ વાત કરું તો પરણના જુદા જુદા ભાગમાં સ્ટાર્ચની હાજરી વિશે તમે શું તારણ લેશો? તો કે પરણના જુદા જુદા ભાગમાં જો સ્ટાર્ચ હશે તો ત્યાં ક્લોરોફિલ હશે, એટલે કે આપણે હાજરી એવું સૂચવે છે। તારણ આપણે એવું કાઢી શકીએ કે જ્યાં જ્યાં સ્ટાર્ચ ઉત્પન્ન થયું છે ત્યાં ક્લોરોફિલની હાજરી જોવા મળે છે। ત્યારબાદ આ પ્રવૃત્તિ વિશે શું સમજાવે છે? તો કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ક્લોરોફિલની હાજરી હોવી અનિવાર્ય છે। આ પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ દ્વારા આવું તારણ કાઢી શકાય। ત્યારબાદ આપણે સમજશું પરણ રંધ્ર। તો ત્યારબાદ આપણે પરણ રંધ્ર વિશે માહિતી મેળવશું। તમે જો પરણનો આડો છેદ લ્યો છો ત્યારે તમને લીલા ટપકા જોવા મળે છે, અને આ લીલા ટપકા શું હોય છે? તો કે હરિત કણ હોય છે। પરણનો જ્યારે આડો છેદ લેવામાં આવે છે ત્યારે એમાં સૂક્ષ્મ છિદ્રો પણ તમને જોવા મળે છે। તો આ સૂક્ષ્મ છિદ્રો શું છે? તો કે પરણ રંધ્ર અથવા વાયુ રંધ્ર છે।
तो आज पर्णरंध्र छे ए बे रक्षक कोषो जे होय एना द्वारा पर्णरंध्र होय ए रक्षायेला होय छे। जे बे रक्षक कोषो जे छे एना द्वारा पर्णरंध्र होय ए रक्षायेला होय छे। एनी अंदर जे आ टपका होय छे ये हरित कण होय छे। त्यार बाद आ जे पर्णरंध्र छे आ जे वाल आकारना जे मूत्रपिंड आकारना होय छे ए रक्षक कोषो छे। रक्षक कोषो त्यार बाद जे आ टपका स्वरूपे जे छे ए लीला रंगना आपणું क्लोरोफिल ધરાવતા હરિત કણ હોય છે। અને આ જે ગેપ જે છે આ જે છે એ આપણું વાયુરંધ્ર છે। વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર। તો કે પર્ણનો જ્યારે આડો છેદ લઈએ છીએ ત્યારે સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે, જે આપણે એને કહીએ છીએ વાયુરંધ્ર। તો વાયુરંધ્ર અથવા પર્ણરંધ્રનું કાર્ય શું છે? તો પર્ણરંધ્ર નું કાર્ય, તો સૌ પ્રથમ તો એનું પહેલું કાર્ય જે છે એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું શોષણ કરશે, અને ત્યારબાદ જે ઓક્સિજન જે છે એને બહાર કાઢશે, એટલે કે વાયુઓનું જે નિયમ વિનિમય કરવાનું છે એનું કાર્ય છે પર્ણરંધ્ર। એટલે કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વિનિમય કરવાનું બીજું કાર્ય શું છે તેનું? તો જુઓ, પર્ણ જે છે એ એકલું વાયુરંધ્ર દ્વારા જ તે વિનિમય નથી કરતું। એવી રીતના હું તમને કહું તો મૂળ અને પ્રકાંડ પણ અમુક વાયુ જે છે અથવા પાણીનું શોષણ કરે છે, ઉત્સર્જન કરે છે। તો આપણે કહી શકાય કે મૂળ અને પ્રકાંડ પણ વિનિમય કરે છે, એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, વાયુ હોઈ શકે, પછી પાણી હોઈ શકે। તો મૂળ અને પ્રકાંડ પણ આ વિનિમયનું કાર્ય કરે છે। તો જ્યારે પર્ણરંધ્ર હોય એ ખુલ્લું રહી જાય એટલે પાણીનો વ્યય થશે અને બાષ્પોત્સર્જનની ક્રિયા થશે। તો બીજું એનું કાર્ય જે છે પર્ણરંધ્રનું, તો કે બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો વિનિમય કરવાનું। હવે ત્યારબાદ વાત કરું તો આ જે છે પર્ણરંધ્ર એ પર્ણરંધ્ર ખુલ્લું છે, જ્યારે બંધની વાત કરું તો આ જે છે રક્ષક કોષો એ સંકોચાઈ જાય છે, એટલે કે આવી રીતે
तो आज परणरंध्र ये बंध अवस्था में है, तो के बंध परणरंध्र। तो हवे आ खुलवानू अने बंध थवानू कार्य कोण करे छे, तो के रक्षक कोषो करे छे। तो रक्षक कोषोनू कार्य शुं थशे, तो के रक्षक कोषो नू कार्य शुं, तो के पर्णरंध्र जे छे, पर्णरंध्र ने खोलवानू अने बंध करवानू कार्य करे छे। पर्णरंध्र जे छे एने रक्षक कोषो, जे आ रक्षक कोषो छे ए पर्णरंध्र ने खोलवानू अने बंध करवानू कार्य करे छे, जेथी करीने जो क्यारेक जो खुल्लू आ पर्णरंध्र रही जाए, जो बंद करवानू कार्य पर्ण रक्षक कोषो न करता हो, तो जो क्या आपणू जे पर्णरंध्र छे ए खुल्ली अवस्थामां ज होय अने खुल्लू ज रहेतू होय, तो खूब ज प्रकारे पाणीनो व्यय थाय छे। तो पाणीनो तेमज कार्बन डाइऑक्साइड नो व्यय थई जाय छे। रक्षक कोषो जो पर्णरंध्र ने बंध न करे, तो पानी नो तेमज कार्बन डाइऑक्साइड नो खूब ज रीते एनो व्यय थतो होय छे। तेमज ज्यारे कोई परिस्थिति एवी अनुभवाय जेम के जलतरण, एटले के ज्यारे जेम के रण विस्तार में उत्पन्न उगती वनस्पति होय त्यां जलतरणनी परिस्थिति उद्भवे छे, जलतरणनी परिस्थिति। तेमज ज्यारे कार्बन डाइऑक्साइडनी जरूर होती नथी त्यारे पण आ पर्णरंध्र बंद होय छे, तो जलतरणनी परिस्थिति अने कार्बन डाइऑक्साइडनी जरूर होती नथी त्यारे पर्णरंध्र जे छे ए बंद अवस्थामां होय छे। तो प्रकाश संश्लेषणनी क्रिया ज्यारे न थती होय त्यारे पर्णरंध्र केवी होय छे, तो के बंद स्थितिमां होय छे। तो हजी बीजी वात करूँ तो जलतरण एटले के आपणे ज्यारे पाणी जे छे ए ओछू होय, जेम के रण विस्तार में साव ओछू होय छतां त्यां वनस्पति उगे छे, तो त्यां पर्णरंध्र जे छे ए बंध अवस्थामां मोस्ट ऑफ रहे छे। आथी ए पाणीनो संचय थतो रहे छे अने प्रकाश ज्यारे आवे छे त्यारे प्रकाश संश्लेषणनी क्रिया थती रहे छे। तो જ્યારે પર્ણમાં એટલે કે પર્ણરંધ્રમાં પાણી આવે છે ત્યારે પર્ણરંધ્રમાં જ્યારે પાણી આવે છે ત્યારે પર્ણરંધ્રના રક્ષક કોષો હોય એ ફૂલે છે, અને આથી પર્ણરંધ્ર જે છે એ ખુલે છે। તો અહીંયા એક વસ્તુ એ છે કે પાણીનો જ્યારે ભરાવો થાય છે ત્યારે પર્ણરંધ્ર જે છે એ ખુલે છે, પરંતુ જ્યારે પર્ણમાં એટલે આપણે કહી શકાય કે પર્ણરંધ્રમાં પાણી જ્યારે નથી હોતું અથવા
એટલે કે જ્યારે પાણીનો વ્યય થાય છે એટલે પાણી જ્યારે નથી હોતું પર્ણરંધ્રમાં ત્યારે પાણી દ્વારા તે જે વાયુરંધ્ર હોય પર્ણમાં પર્ણરંધ્રમાં પાણી ન હોય ત્યારે પર્ણરંધ્ર સંકોચાય છે અને સંકોચાય છે એના લીધે પર્ણરંધ્ર અને તેના લીધે પર્ણરંધ્ર બંધ થાય છે. તો અહીંયા સુધી આપણે પર્ણરંધ્રની વાત કરી, અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ કરીશું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.